ઓકે, તો આજે ક્વેશ્ચન છે એની અંદર તમને પૂછેલું છે કડાનો તફાવત. તો કડા તફાવત પૂછેલું છે પણ એક કિંમત આપેલી છે અને એ કિંમત છે વિદ્યાર્થી મિત્રો પથ તફાવતની. તો તમને યાદ જ હોવું જોઈએ કડા તફાવત અને પથ તફાવત વચ્ચેની જે ખાલી જગ્યા છે ને એ ખાલી જગ્યા કોણ પૂરે છે? કે. કેના ઘણા બધા નામ છે, ખાસ સમજજો. એને તરંગ સદિશ પણ કહેવાય. ઘણી વખત એનું નામ હોય છે વિદ્યાર્થી મિત્રો કોણીય તરંગ સંખ્યા. તો એ કે જ થશે જેનું ઇક્વેશન છે 2 પાઈ બાય લેમડા, હે ને? તો અહીંયા જુઓ કડાનો તફાવત મેળવવાનું છે. કે એટલે શું થશે? 2 પાઈ બાય લેમડા. અને પથ તફાવત કેટલો આપેલો છે? 13 લેમડા આપેલો છે. તો આ કેન્સલ થશે અને અહીંયા તમને મળશે 26 પાઈ. તો જે તમારો માગેલ અને સુપર ડુપર હટકે જવાબ થશે. બીજી વાત, ઘણી વખત તમને આમાં એડવાન્સ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ લેવલ તમને કહી દઉં. માનો તમને એમ કે 3 લેમડા છે પથ તફાવત અને એક છે 1.5 લેમડા જેટલો પથ તફાવત છે. આમાં પ્રકાશિત સલાકા મળે કે અપ્રકાશિત અને કયા ક્રમની, એવો પ્રશ્ન પૂછે. તો આ તમને કોના જેવું લાગે છે? એન લેમડા જેવું. એન લેમડામાં એન કેટલા છે? 3. તો આનો જવાબ આવે 3મી પ્રકાશિત સલાકા. કારણ કે વિદ્યાર્થી મિત્રો એન લેમડા છે એ કોના માટે છે? સહાયક માટે છે, રાઈટ? આ 1.5 લેમડા ક્યારે આવી શકે? તો જુઓ 2n-1 લેમડા બાય 2 માં કદાચ તમે એન ની કિંમત છે એ 1 લો. એઝ એક્ઝામ્પલ આ 1 લો. અહીંયા 3 લીધા તો તમને 3 લેમડા મળે ને તો આનો આન્સર આવશે. અહીંયા 1 લો જીને 2 ગુણાકારમાં 1 એટલે 2, માઇનસ 1 એટલે 1/2 એટલે 0.5. પણ માનો કે અહીંયા 2 લેવામાં આવે. કેટલા લેવામાં આવે? 2. તો 2 ગુણાકારમાં 2 4, 4 માઇનસ 1 એટલે 3 ને 3/2 એટલે 1.5. તો એનો મતલબ આનો આન્સર 1.5 લેમડા ત્યારે આવશે જ્યારે એન ની કિંમત 2 લેવામાં આવે. તો અહીંયા આવશે બીજી અપ્રકાશિત સલાકા. તો ક્લિયર થાય છે? ઘણી વખત પથ તફાવત આપી અને કડા તફાવત પૂછે, જે પૂછેલું છે. ઘણી વખત પથ તફાવત આપી અને કેટલામી સલાકા મળશે એ પૂછવામાં આવે તો એના વર્ઝન પણ મેં તમને કહી દીધા. પણ અત્યારે જે પ્રશ્ન છે એનો આન્સર આવશે ઓપ્શન નંબર D 26, 26 પાઈ.